મિત્રો વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા જય ધન્વંતરી પ્રણામ. મિત્રો મારે તમને આજે સરસ મજાની વાત કરવી છે કે રોગો અચાનક શા માટે વધી જાય છે. મોટા ભાગના લોકો એસિડિટીની સમસ્યાથી પીડાતા હોય છે, વાયુની સમસ્યાથી પીડાતા હોય છે, કફની સમસ્યાથી પીડાતા હોય છે, ત્રિદોષ આધારિત પીડાતા હોય છે, કોક સાઇનસના મુદ્દા લઈને ઊભું હોય, કોકને માઇગ્રેન થયું હોય, કોકને હાથ પગને ગોઠણના દુખાવા થતા હોય, કોકને B12 ઘટતું હોય, કોક થાકી જતું હોય, કોકને બહુ જ ઊંઘ આવતી હોય, કોકને અચાનક ઊંઘ ઉડી જતી હોય. આ બધા રોગો તમને ઓલરેડી હોય તો અચાનક શા માટે વધી જાય છે? તો મિત્રો મારે તમને ઋતુ સંધિ વિશે વાત કરવાની છે કે ઋતુ સંધિ એટલે શું છે. એટલે કે એક ઋતુ જાય છે અને બીજી ઋતુની શરૂઆત થાય છે, એટલે કે ઋતુ પૂરી થવાના 7 દિવસ અને ઋતુ શરૂ થવાના પ્રથમ 7 દિવસ, કુલ 14 દિવસનો આ ટાઈમ પીરિયડ હોય છે. આમાં તમે જો તમારા શરીરને સાચવશો, સાદો ખોરાક લેશો, તો તમને બે ઋતુના મિલન થવાથી તમને જે રોગ થવાના હશે તે નહીં થાય અને તમને જે રોગ ઓલરેડી તમારા શરીરમાં પ્રેઝન્ટ હશે તે બિલકુલ વધશે નહીં. તો મિત્રો મારે તમને આજે એ મુદ્દા વિશે વાત કરવાની છે કે સંધિ ઋતુમાં અને આ બધા રોગો તમારા શરીરમાં અચાનક શા માટે વધી જાય છે. હોળી ધૂળેટીનો તહેવાર પૂરો થવાનો હોય ત્યારે શિયાળો પૂરો થાય છે, ઉનાળાની શરૂઆત થાય છે, એમ જ ઉનાળો પૂરો થાય છે, ચોમાસાની શરૂઆત થાય છે, એમ જ ચોમાસું પૂરું થાય છે અને ફરી શિયાળાની શરૂ થાય છે. મિત્રો શરીરને આપણે ઋતુજન્ય ઢાળવાનું છે અને ઋતુજન્ય ખોરાક લેવાનો છે. જેમ કે તમને લોકોને કોઈ પણ એક રોગ પ્રેઝન્ટ છે અને એમાં અમુક ખાવા પીવાની પરેજી આપી છે કે જેમ કે એસિડિટીમાં તીખું તળેલું ન ખવાય, કફ થયો હોય તો તમારે ઠંડા પીણા કે કફજન્ય ખોરાક ન લેવાય અને વાયુ થયો હોય તો તમારે વાયુજન્ય ખોરાકને નથી લેવાનો. તો અઠવાડિયામાં અથવા તો મહિને એકાદ બે વખત તમને મનભાવતો ખોરાક લેવાય તો વાંધો નહીં, પરંતુ સતત તમે આ ભૂલ કર્યા રાખશો અને ઉપરા ઉપરી તમને ખાવાની મનાઈ હોવા છતાં પણ તમે એ ખોરાક ખાશો તો તમને એ રોગમાં વધારો જોવા મળે છે. હવે તમને લોકોને જ્યારે રોગનું પ્રમાણ વધે એટલે તમે લોકો ડરી જાઓ, તરત જ બ્લડ રિપોર્ટ ડોક્ટરોને બતાવવું, વૈદ્યોને બતાવવું, દોડધામ કરી મૂકો છો અને રોગ જેમ જેમ કાબુમાં ન આવે એમ એમ તમે ડોક્ટરો અને વૈદ્યો બદલાવ્યા કરો છો અને દવાઓ બદલાવ્યા રાખો છો. પરંતુ બે ઋતુનું જ્યારે મિલન થાય ત્યારે 14 થી 28 દિવસનો ટાઈમ પીરિયડ એવો હોય છે કે શરૂઆતમાં તમને રોગોની અનુભૂતિ થાય અને થોડાક દિવસો પછી તમને આપમેળે તે રોગો મટવા લાગે. પરંતુ તમે લોકો જેટલી ઉતાવળ કરો છો એટલા જ તમે લોકો હેરાન થાવ છો. હવે મારે તમને થોડું ખોરાક વિશે જ્ઞાન આપવું છે કે આ ઋતુ પરિવર્તન થવાની સાથે ખોરાકને શું મતલબ છે. તો તમારી જો કફની તાસીર છે તો ઋતુ પરિવર્તન થાય ત્યારે કફજન્ય ખોરાકને બંધ કરી દેવાનો છે. મેંદો બંધ કરી દેવાય, મીઠાઈ બંધ કરી દેવાની છે, ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ, લસ્સી, આ પ્રકારનો ઠંડો ખોરાક છે તે બિલકુલ બંધ કરી દેવાનો છે, જેનાથી તમને કફની વૃદ્ધિ ન થવી જોઈએ. તો આ બધો ખોરાકને બંધ કરી દેવાનો છે. તમને પિત્ત પ્રકૃતિ હોય તો તમારે તીખું, તળેલું, આથાવાળું, મેંદો, અડદની દાળ, ટમેટા આ બધું ખાવાનું બંધ કરી દેવું જોઈએ, જેનાથી તમને કુદરતી રીતે પિત્ત કાબૂમાં આવી શકે, કોઈ ભૂખા પેટે ટીકડા લેવાની જરૂર નહીં પડે. હવે તમને વાયુની પ્રકૃતિ છે, વાયુની તાસીર છે, તો ઋતુ પરિવર્તન થવાની સાથે વાયુની તાસીર હોય તો તમારે વાયુજન્ય ખોરાક, કઠોળ આ બધું ખાવાનું, બટેટા, કંદમૂળ આ બધું ખાવાનું તમારે લોકોએ થોડોક સમય માટે બંધ કરી દેવું જોઈએ. તમે તમારા શરીરને તાસીરને ઓળખી જશો તો તમે ઋતુ પરિવર્તનથી થતા રોગોથી બચી જશો. તમારે રોગોની પરખને સમજવી પડશે, તમારે ત્રિદોષને સમજવા જ પડશે. કોઈ પણ રોગનું મૂળ હોય તે પછી ભલે ડાયાબિટીસ હોય, બીપી હોય કે કોઈ પણ રોગ હોય, તેનું મૂળ તો વાયુ, પિત્ત અને કફ જ છે. જે તે ઉંમરમાં જે તે રીતે તમને તેના સંકેતો શરીર બતાવતું હોય, પરંતુ તમે તેની અવગણના કરો છો અને નકરા આડેધડ ટીકડાઓ ખાઈને તમે તે રોગને દબાવી ગયો છો, ત્યારે તે સમય જતાં તે મોટા રોગમાં તે રૂપાંતરિત થાય છે. તો તમે એટલું સમજી જશો તો પણ તમને રોગો છે
તે બિલકુલ તે ગતિ નહીં પકડે. આપણે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ રોગ ગતિ ન પકડવો જોઈએ અને તે ધીરે ધીરે સરળતાથી મટવો જોઈએ. તો તમને મેં સંધિ ઋતુ વિશે વાત કરી, તો સંધિ ઋતુમાં બે ઋતુનું જ્યારે મિલન થાય ત્યારે એટલો સમય ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. તમે જોજો મોટે ભાગે બે ઋતુનું જ્યારે મિલન થાય ત્યારે સૌથી વધુ બીમારીઓ થતી હોય છે. તો આ બીમારીની સામે લડવા માટે તમારે લોકોએ ખાવા પીવામાં, આહાર વિહારમાં, સુવાની ટેવમાં, બેસવાની ટેવમાં, પાણી પીવાની ટેવમાં, રાત્રે સુવાની, ઊંઘવાની, આ બધા આહાર વિહારમાં ફેરફાર લાવવો પડશે. જેમ કે તમારે વહેલું ઉઠી જવાનું છે, વહેલું સૂઈ જવાનું છે, તમારે મોડે સુધી મોબાઈલમાં રહેવાનું નથી, નિત્ય સવારે નરણા કોટે એક ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવું જોઈએ, તમારે સવારે કુદરતી વાતાવરણમાં થોડુંક ચાલવું જોઈએ, સાંજે પણ થોડુંક ચાલવું જોઈએ. આ પ્રકારની તમે હળવી કસરતો કરશો તો પણ તમને નિરોગીતા આપમેળે મળી રહી છે. તો મારે તમને આજે નિરોગીતા વિશે સરસ મજાની વાત કરવાની હતી. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.